તો દોસ્તો, આજે હું મારા પપ્પા સાથે જઈ રહ્યો છું ચીભડિયા મેળામાં, જો કે છે સીલમાં. હવે આજ સીલ જઈએ છીએ, વહાં ત્યાં મેળો છે, અને ભાઈ બાજુમાં કામનાથ છે, ત્યાં પણ મેળો છે. બે બે જગ્યાએ મેળો છે, બે જગ્યાએ જવાના છીએ, તો બને રહેજે. ચલિયો ભાઈ, પપ્પા સાથે બેસી જઈએ અહીં બાઇકમાં. તો આ બાજુ જ ગાડીને પાર્ક કરવાનું કીધું છે અમને, અહીંના જે પોલીસ કર્મીઓ છે એને. તો અમે અહીંયા જ અંદર બાઇકને અત્યારે પાર્ક કરી દઈએ છીએ, એના પછી અમે આગળ જશું. હા, એ બાજુ ત્યાં છે મેળો. ઓકે, આપણે ભાઈ અહીંયા નદી તો જો પાછળમાં છે. અમે જે વરસાદના સિઝનમાં આવ્યા હતા ત્યારે ઘણું બધું અહીંયા હતું, બધામાં પાણી પાણી હતું. અત્યારે એવું કંઈ નથી. એ તો કેટલું છેટું છે દોસ્તો, જો આ જે દરિયો દેખાય છે ને, અહીંયા આઈ આઈ છેટ છે, બહુ છેટું છે હજી તો. અને અહીંથી અમને બાઇક રોકાવી દીધી છે. સારું, પણ બીજું શું થઈ શકે, ચાલો જઈએ. અને અમારે એક એટલે એમાં બોલી જાઓ, ગૌશાળાના ફરતે લઈએ, ગૌશાળાના લાભાર્થે અહીંયા એક ટિકિટ લઈએ છીએ. અહીંયા જે પરચી છે ને, એમાં કે અમારે બાઇકના નંબર કે એવું કંઈ નોટ જ નથી કર્યું, નંબર વગેરે કંઈ પણ નોટ કરેલું નથી. તો મતલબ મને આ, અને અહીંયા પાછું લખેલું છે રામદેવ ગૌશાળા સમાજ ટ્રસ્ટ સીલ. મને લાગે છે કે આ છે ને ગૌશાળા લાભાર્થી, આ બધી ટિકિટ લેવામાં આવી છે, બાકી બાઇકની પાર્કિંગની કોઈ ટિકિટ નથી. પપ્પાએ જો ને કહે છે કે એક તો પગમાં ચાલવાની પ્રોબ્લેમ હોય, અને અત્યારે અહીંયા ક્યાં ની ક્યાં છેટ પાર્કિંગ રાખેલી છે, તો હવે અહીંથી અમે અહીંયા ધોમ તડકા વચ્ચારે ચાલીને જવું પડે છે. તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ, પાછળથી એવા ઘણા લોકો છે જે ચાલીને આવી રહ્યા છે. અને દોસ્તો, આ મેળાને છે ને ચીભડિયા મેળો તરીકે ઓળખવામાં આવે છે. ચીભડિયો મેળો એટલા માટે કેમ કે અહીંયા ચીભડા બહુ વેચાય છે. અહીંયા મેં પાણી પીધું છે અત્યારે, અને જો અહીંયા એકદમ ફ્રી સેવા આપવામાં આવી છે પાણીની. તો અમે જે ઓલી પરચી લીધી ને, એમાં છે ને અમને મેં કીધું કે કેટલા રૂપિયા ટિકિટ થઈ ગઈ, કે 50 રૂપિયા. 50 રૂપિયા હું ને પપ્પા તો બાઇક છે ને પાછા લેવા નીકળવાના હતા પાછા, તો 50 રૂપિયા લે. હું 50 રૂપિયા થઈ ગઈ તો એ કે ભાઈ 50 રૂપિયા ને કઈ વાંધો નહીં, 20 આપવા હોય તો 20 પણ આપી શકો, એ 10 રૂપિયા ચાલશે. 10 સંગો ગયા 10, તેમાં પછી 10 રૂપિયાની પરચી થઈ. બાકી આમાં કે ખબર ના પડે ને તો 50 ને 20 ને લઈ જ દેવો. પૂછવું જરૂરી છે ભાઈ કે આ કઈ બાબતની છે પરચી, પૂછવું જરૂરી છે. પૂછ્યા વગર આપણે 1 રૂપિયો પણ ના દેવાય. હું મને ખીચ ચડી ગઈ હતી કે આમ થોડું હોય કે 50 રૂપિયા થોડા ગઈ ગાડી પેક કરવાના હોય. તો પછી ખબર પડે કે ગૌ સેવા લાભાર્થી છે, પણ એમાં પણ મેં ખાલી 10 જ રૂપિયા આપ્યા છે. 5 રૂપિયા 10 રૂપિયા જેવી ફૂલ જેવું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ ટાઈપ. અને ચાલવું તો જોવા પડે, કેટલું ને કેટલું ચાલવું પડે આપણે. સાચી વાત છે, ક્યારના અમે કેટલી છેટેથી આવીએ છીએ. જો તમે પાછળ જુઓ, ક્યાંય તમને આમ એન્ડ નહીં દેખાતો હોય, એટલે છેટેથી આવીએ છીએ અને જજી ચાલીએ છીએ. પપ્પાને તો પગમાં ઓપરેશન છે, તો પાર્કિંગ છે ને એટલું બધું છેટું રાખવાની પણ જરૂર નથી. એમ ઘણી બધી જગ્યા રાખવાની જરૂર છે અહીંયા, ત્યાં ઘણી બધી સારી એવી જગ્યા છે પાર્કિંગની. બધામાં લાઈન છે, જુઓ તમે જોઈ શકો છો, બધામાં પાર્કિંગની વ્યવસ્થા બધામાં થઈ શકતી હતી. બહુ છેટી એક જ જગ્યાએ ખાલી રાખેલી છે યાર, અને ત્યાંથી કંઈક 1 કિલોમીટર જેટલું ચાલવાનું રહી છે આપણે મેળા સુધી જવું હોય ને. તો 1 કિલોમીટર તો થઈ જતું છે ને. અને સરબત છે, અમે મેળા સુધી તો પહોંચી જ ગયા છે એટલીસ્ટ. બટ અહીંયા તમે જુઓ, જે વંડી છે એને પાર કરવી પડે, તો ભાઈ એના માટે પણ આગળ સુધી અમારે ચાલવું જરૂરી છે. છત્રીઓ સાથે લોકો પોતાના ટોયસ ને વગેરે વગેરે અહીંયા વેચવા માટે પણ બેઠા છે. આ આખો એરિયો ફૂડ ઝોનનો છે, અહીંયા બધીમાં છે ને ખાવા પીવાની વસ્તુ જ વેચાય છે. અને થોડી અહીંયા અહીંયા રેકડીઓ છે, પેલી ઓલી છત્રી રાખેલી આ ટોયસ ને એવા નાના મોટા વેચવા માટે. અહીંયા પાછું પાણીનું પરબ છે, અને અમારે હજી આગળ જવાનું છે ત્યાં.
તો મિત્રો અહીંયા જો મેળો છે એટલી અત્યારે પબ્લિક નથી, કેમ કે અત્યારે તડકો બહુ જ છે અહીંયા, તડકાને લીધે અત્યારે પબ્લિક નથી. બાકી આપ જો અહીંયા આ ટાઈપનો આ મેળો છે. ચીબડા તો મને કહેવામાં આવ્યું હતું કે ચીબડા બહુ વેચાય છે, પણ અહીંયા કે મને ચીબડા પણ દેખાતા નથી. બસ અહીંયા છો નાના કેવા ચીબડા પણ દેખાય છે, ખાલી આ જે લારી ઉપર રાખેલા છે. રેતી જુઓ તમે, અહીંયા બહુ જ ગરમ રેતી છે. ને અહીંયા જુઓ આ ટાઈપનું કોઈક લોકેશન છે, અને આ લોકેશનમાં ભાઈ મેળો છે. અહીંયા જુઓ આ જે ફુવારો યહાં પર રાખેલો છે, અહીંયા ફુવારો પણ રાખેલો છે. જુઓ એડજસ્ટ સારી રીતે કર્યું છે દોસ્તો, જો મતલબ અહીંયા આખી આ લાઈન લગાવેલી છે ટ્રીસની. ત્યાં પણ કંઈક પિક્ચર્સ રાખેલા છે, જ્યાં ડિયર છે, લાયન પણ છે, પિકક છે, રામ ભગવાનનો એક ફોટો પણ છે. અને વહાં પર હુડીઓ જુઓ, હુડીઓમાં લોકો પોતપોતાની ફિશિંગનું કામ જે છે એક હાથ કરી રહ્યા છે. વાં પણ નાના નાના છોકરા કંઈક કરે છે, પપ્પા ત્યાં આવીને જોઈએ છે. જો ક્યારના ચાલો જોઈએ શું કરે છે, મસ્તી કરે છે પોતપોતાની. માછલીઓ જો કેટલી બધી નાની નાની માછલીઓ પણ છે. બહુ મોટો તડકો છે અહીંયા. આજુ હું ત્યાં કેવું સૂતું છે આરામથી, એને કઈ ફરક નહીં પડે ભાઈ. એ તો છે જ રેગિસ્તાની પ્રાણી, તો એને કઈ ફરક નહીં પડે. બટ અમારા જેવા છે ને અત્યારે હાલત ખરાબ થઈ જશે. અહીં જોવા હુડી દબાયેલી છે રેતીમાં, ઊંધી રીતે દબાવી દીધી છે સાવ. અહીંયા ખોપડી જુઓ, લગભગ કૂતરાની કે હરણની કોની ખોપડી છે ભાઈ, કમેન્ટમાં કહેજો મને કોઈ જાણતું હોય તો. રાઈડ કરવા માટે જ રાખેલી છે. અહીંયા અમે બીચ પર આવી ગયા છીએ. બાકી આપણે અહીં જોઈ શકો છો તમે કે કેટલી બધી રેકડીઓ રાખેલી છે, ખાણીપીણી નાની મોટી વસ્તુઓ છે, જેમાં સિંક કેવું કેવું હોય છે એ બધું રાખેલું છે. એટલે આ નાની અહીંયા ક્યાંથી આવ્યા? હા શું ગઈ, શું ગઈ મેળો કરવા? કા કરો કરો. અને હું અહીંયા અમે પહેલી વાર આ મેળામાં આવીએ છીએ, ચીબડિયા મેળામાં. હવે મમ્મી કહેતા ચીબડા બહુ મેળામાં, તો કેવાય કે ચીબડા નથી દેખાતા. તો પછી ચીબડા નથી તો પછી આને ચીબડિયો મેળો શું કામે કહેવામાં આવે? ચીબડિયો મેળો છે, ચીબડા વેચાતો તો લગભગ લાગે પહેલાં બહુ વેચાતા હશે, જેના લીધે નામ પહેલેથી પડી ગયું. એકચ્યુઅલી રીઝન શું છે ભાઈ, શીલની કોઈ વ્યક્તિ છે અથવા આ મેળા વિશે કોઈ જાણતી હોય તો ભાઈ કમેન્ટમાં જરૂર બોલજો. અત્યારે બાકી અહીંયા તડકો ભાઈ ભારી છે. આજે તમે વ્હાઈટ ફેસ જોઉં છો ને, ઘડીક પછી બ્લેક બ્લેક જશો તમે, બ્લેક થઈ જાઓ બાબા, થઈ ગયા ને, થઈ ગયા હો. હાથ જો એકદમ કાળા કાળા થવા લઈને. અને અમે અહીંયા ભાઈ એકદમ સાંજે ના આવે, કેમ કે એનું રીઝન છે કે અમારે છે ને પાછું કામનાથના મેળામાં પણ જવાનું છે, ત્યાંનો પણ બ્લોક કવર કરવાનું છે. તો જો એકદમ સાંજે આવ્યો તો પછી અમારે એ બધું ના થાત, તો અત્યારે અમારે કામનાથ જવું પડે. અત્યારે અમે કામનાથ બપોર પહોંચી જશું, જેના લીધે અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ. અને અત્યારે અહીં પબ્લિક જરાય નથી, બટ હોઈ શકે છે કે સાંજના હોય. તો અહીંયાનો દરિયો છે શિલનો, બહુ મોટી મોટી લહેરો છે ભાઈ, એકદમ આગળ સુધી તો જવાય જ નહીં.
ચપ્પલ ચપ્પલ વહી જાત મારું તો રેતી વાળા થઈ ગયા ને પગ, જરાય ચાલવાની મજા નહીં આવે. માં તો જો નદીનો સંગમ થઈ છે દરિયા સાથે. મિત્રો અહીંયા જે આ દરિયાનો નદીમાં સંગમ થાય છે ને એ શિલનો વિડીયો આખો મેં કવર કરી રાખ્યો છે. શિલના એકદમ જે મેઇન પ્લેસીસ છે એ બધા મેં કવર કરેલા છે અને એ વિડીયોની લિંક હું આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં જઈને મૂકી દઈશ, તો એ પણ તમે ત્યાંથી ચેક કરી લેજો અને જોઈ લેજો. ત્યાંથી ઊભા છે પપ્પા ત્યાં, તો ત્યાં પપ્પા ઊભેલા છે અને હવે હું પપ્પા પાસે જાઉં છું. કેમ કે પપ્પા હવે કહે છે કે હવે આપણે જઈએ ઘરે, ઘણો સમય થઈ ગયો અહીંયા રહેવામાં અને પબ્લિક પણ ધીરે ધીરે વધવા લાગી છે દોસ્તો, તમે જોઈ શકો છો. નીચે બહુ ખાડી જેવું છે. મિત્રો કેદારનાથ બનાવેલું છે. ચપ્પલ નીકાળી લીધા છીએ, હવે આપણે અહીંયા અંદર જોઈ લઈએ. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ફૂડ ઝોનમાં, મેળાના એ ભાગમાં જ્યાં જમવાની વસ્તુ બહુ વેચાય છે. તો ભજીયા, પકોડા, આઈસ્ક્રીમ, પાણીપુરી, ઘણી બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે. આજનો મેળો અમે ભડિયાનો કરી લીધો કમ્પ્લીટ. હમણાં બપોર પછી હવે પાછા અમે જશું જમીને કામનાથ. પબ્લિક બહુ વધવા લાગી છે, જુઓ સામેથી બહુ મોટું ક્રાઉડ આવે છે. તો અત્યારે અમે બાઇક પર સુધી પહોંચી ગયા છીએ, લેકિન અત્યારે અહીંયા બહુ વચ્ચારે બાઇક રાખી દીધી છે અને અત્યારે ભાઈ આ તડકાની સીટ પણ બહુ તપે છે. આ સીટ તો બહુ તપે છે, બહુ તપે છે સીટ. હાલો તમે અહીંયા ભાઈ ગાડી લઈ લો, હું ગાડી લઈ લઉં, સાઈડમાં રાખી દઉં. અમે નીકળી ગયા છીએ ઘર માટે અને હવે સીધા ઘરે. પપ્પા કાળા થઈ ગયા એકદમ, તમે તો હું એકદમ કાળો થઈ ગયો. તો ગાઈસ આવીને અમે જમ્યું, જમ્યા પછી થોડીક આરામ કર્યો, સુતા બધા અને હવે તો ઉઠીને હવે અમે જવાના છીએ કામનાથમાં જઈએ છીએ, હું પપ્પા અને ટક્સ. તો ચલો ગાઈસ થઈ ગયા છીએ, હવે અમે નીકળીએ. તો મિત્રો અમે જઈ રહ્યા હતા અત્યારે કામનાથ, પણ અમે રસ્તામાં જોયું કે અહીંયા અમરનાથની એક શિવલિંગ બનાવવામાં આવી છે, તો એવું એક આયોજન છે. તો ચાલો અહીંયા દર્શન કરી લઈએ અમરનાથ મહાદેવના. પપ્પા ચાલે છે, હું પણ ચાલુ છું, બધા ચાલીએ છીએ. લપસણું પણ જો ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. આવો પધારો ભાવેશભાઈ, મહાદેવ કામનાથ ના તમને નીચે આશીર્વાદ મળો. વારો નીકળી જાય જો આમાં.
તો મિત્રો બહુ જ અત્યારે જલન થઈ છે, ઠંડક ને જલન છે. આવો બેન આવો, ચપ્પલ અંદર ઉતારી શકો છો આગળની બાજુ, આવો પહેરીને આવો. ખાલી કરાવજો, મહેમાન આવે. તો મિત્રો અહીંયા છે અમરનાથ મહાદેવનું મંદિર, શિવલિંગ પણ તમે જોઈ લો. તો અમે અત્યારે હવે બહાર નીકળી ગયા છીએ, કોઈ એક ગૌશાળા પણ છે. પ્રસાદ લઈ લઈએ, થોડોક દર્શન કરીને આવી ગયા છીએ. અત્યારે બાઇક હવે લઈએ અને કામનાથ મેળામાં જઈએ ભાઈ. બસ ને મૂકી દો, હાલશે. તો અહીંયા આપવામાં આવે છે પ્રસાદી. પ્રસાદીમાં શું છે? પ્રસાદીઓ શું છે આમાં? દૂધપાક. દૂધપાક? દૂધપાક. ચાલો મિત્રો અત્યારે અમે આ પ્રસાદ છે જેને ગ્રહણ કરી લઈએ. આપની નાની નાની સહાય ₹10.
આપણી આંગમાં જીવન આશીર્વાદ થશે અને આપણે અનેક ભૂમિ મળશે, આપની આવનારી પેઢીને આશીર્વાદ મળશે અને સ્વર્ગસ્થ જીવનમાં આવીને સમૃદ્ધિ આપશે. તમારા બધા મિત્રો અહીંયા મને ભેગા થયા છે ભાઈ, અમારા ભાઈ છે, મિત્રો ઓછા છે. કેમ છે ભાઈ, મજામાં? મજા આવી ગઈ ને મેળામાં? એક નંબર ભાઈ. હા હા, એન્જોય એન્જોય. કેમ છો તમે? મોજમાં ને? બસ તો કરો કરો, મોજ કરો મેળાની. હર હર મહાદેવ. કેટલા? 150. ત્રીના કિલો. તો પપ્પા આવી ગયા છે, હવે જઈએ છીએ અમે સીધા ઘર.